नमस्ते विद्यार्थी मित्रों, धोरण 3 गुजराती में आपणे प्रकरण 8 में गया वीडियो में भाग 1 में पेज नंबर 121 सुधी जोयुं हतुं। हवे आजे आपणे 122 पेज थी आगर जोईशुं भाग नंबर 2। एमां छे वार्ता, शुं आप्युं छे वार्ता। अगाउना भाग 1 में आपणे गीतडू गाया हता अने गीतडू समझ्या हता। હવે આજે જોઈશું વાર્તા। વાર્તાનું નામ છે એનગેન દિવાગેન। શું નામ છે મિત્રો? એનગેન દિવાગેન। વાર્તા હું વાંચીશ અને સમજાવીશ, દરેક મિત્રોએ ધ્યાન રાખવાનું। એક નંબરનું છે ચંદુ હાથી અને ટીકુ કીડી। હાથીનું નામ શું છે મિત્રો? ચંદુ, અને કીડીનું નામ છે ટીકુ। હાથીની અને કીડીની વાત છે, એટલે કે ચંદુ અને ટીકુની વાત છે। બેઉ દોસ્ત જંગલમાં રહે, આ બંને દોસ્ત છે મિત્રો। શું છે? ભાઈબંધ છે। બંને ક્યાં રહેતા હતા? જંગલમાં રહેતા હતા। બંને ખૂબ વાતો કરી, વાતોના તડાકા મારી એક દિવસ કંટાળે। આ બંને કીડી અને હાથી, એટલે કે ટીકુ અને ચંદુ ભાઈબંધ હતા, બહુ જ વાતો કરે અને એક દિવસ આ વાતોથી કંટાળી ગયા। એટલે શું કીડી શું કહે છે ભાઈ? એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ। આ કીડી શું કહે છે હાથીને? કે ચંદુ, હાથીનું નામ ચંદુ છે, એટલે શું કહે છે કે ચંદુ ચાલને આપણે કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી। એટલે હાથી શું કહે છે ભાઈ? હા હા હા, ચાલને, ના કોણે પાડી, હું તો તૈયાર જ છું ને કુસ્તી કુસ્તી રમવા। હાથી શું કહે છે? હા હા, ચાલને રમત રમીએ, મેં ક્યાં ના પાડી, ચાલને કુસ્તી કુસ્તી રમવા। એટલે પાછી કીડી શું કહે છે? ના રે ના ચંદુડા, તું પણ સી મસ્કરી કરે છે। કીડી શું કહે છે ભાઈ? ના રે ના ચંદુડા, તું પણ શું મારી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી, થપ્પો રમીએ થપ્પો। શું કહે છે કીડી? કે તારી જોડે તો કુસ્તી નથી રમવી, પણ શું રમવું છે, થપ્પો રમીએ। પછી બીજા નંબરનું છે ચંદુ થપ્પો રમવા તૈયાર થયો, ટીકુએ દાવ દીધો। ચંદુ હતો એ થપ્પો રમવા માટે તૈયાર થઈ ગયો અને ટીકુએ દાવ લીધો। ચંદુ એક પોરું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો। ચંદુ એટલે કે હાથી થપ્પો રમતા હતા। થપ્પાની રમત તો મિત્રો તમને દરેકને આવડતી હશે। થપ્પો રમીએ એટલે જેનો દાવ હોય એ દાવ લે, એટલે બીજા હોય એમને સંતાઈ જવાનું। એટલે આ ચંદુ હતો એ સંતાવવા માટે એક પોરું ઝાડ હતું એની પાછળ જઈને ઊભો થઈ ગયો। એટલે કીડી શું કહે છે? એન ગેન દિવાગેન, ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે? શું કહે છે? કે એન ગેન દિવાગેન, કે ચંદુ તું સંતાઈ ગયો, મારી આંખો બંધ છે। 1 2 3 આવું કે આપણે થપ્પાની રમત રમીએ એટલે 1 થી 10 જેટલા સુધી આપણે બધા સંતાઈ જાય ત્યાં સુધી આપણે ગણતરી કરતા હોઈએ છીએ ને પછી કહીએ છીએ કે આવો 8 9 10 એમ ચંદુડા હું શોધવા આવું છું, એમ કરીને 10 સુધી એકલી બોલે અને શું કહે છે કે ચંદુ હું તને શોધવા માટે આવું છું। પછી કીડી, હે હે હે, તું તો ચંદુ સાવ ભોરો રહ્યો। શું કહે છે? કે ચંદુ તું તો સાવ ભોરો રહ્યો, તને તો સંતાતા એ નથી આવડતું। કીડી શું કહે છે? કે ચંદુ તને તો કંઈ સંતાતાએ આવડતું નથી, પોરું ઝાડ શોધ્યું પણ સુંદરની પૂંછડી તો દેખાય છે। હાથી તો ભાઈ મોટો હોય, ઝાડનું ગમે તેટલું થડ પોરું હોય પણ હાથી ભાઈ સંતાય તો એ દેખાઈ આવે। એટલે શું કહે છે? તું ગમે તેટલા ઝાડનું થડ પોરું હોય પણ તારી પૂંછડી અને સુંદ તો મને દેખાય છે, તું તો ઝાડથી એ ઝાડો છે। શું કહે છે આ ટીકુ ચંદુને? કે તું તો ઝાડ કરતાં પણ વધારે જાડો છે। હિ હિ, ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો। કીડી શું કહે છે હસીને? કે ચંદુ તારો થપ્પો થઈ ગયો, એમ કહી ચંદુ તારો થપ્પો। પછી ત્રીજા નંબરનું છે ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો। ચંદુ હતો એ ઝાડ પાછળથી નીકળી ગયો, એનો થપ્પો થઈ ગયો અને આંખ બંધ કરીને ઊભો રહ્યો। ટીકુડી, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા। શું કહે છે કીડીને ટીકુને? કે ટીકુ હવે મારો થપ્પો થઈ ગયો એટલે હવે મારો દાવ આવ્યો અને તું સંતાઈ જા। એન ગેન દિવાગેન, સંતાઈ કે
एक बे त्रण चार एम दस सुधी गण्यो अने ए हू आव्यो। जेम टीकूने दाव लीधो हतो एज प्रमाणे गणतरी करीने चंदूने पण दाव लीधो। चार नंबर, टीकू झाड़ना पान नीचे संताई गई। चंदूए आँखों खोली, आजू जोयू, बाजू जोयू, आगर जोयू, पाछळ जोयू, ऊपर जोयू, आम दौड़ियो तेम दौड़ियो, पण टीकू देखाय ज नहीं ने। आ हाथी भाई था ए टीकूबेन ने शोधवा माटे निकल्या, पण टीकूबेन था ए झाड़ना पानना नीचे संताई गया था। ते हाथी भाई तो एटले के चंदू तो आजू बाजू आगर पाछळ ऊपर नीचे बधी जगह फरी वर्या एने शोधवा माटे, पण टीकूबेन कई देखाया नहीं। ए थाकीने हाँफवा लाग्यो, तेनी सूंडमांथी सू सू करतो पवन फूंकायो। आ हाथी हतो ए थाकी गयो एटले एनी सूंडमांथी हॉप चढ़ी भाई, एटले सूंडमांथी शू थयुं, पवन फूंकायो। શું શું કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા। એના સૂંઢમાંથી પવન ફૂંકાયો એટલે પાંદડા હતા એ શું કર્યું ભાઈ, ઉડી ગયા। કીડીવાળું પાંદડું એ ઉડ્યું, એટલે કીડી શું કહે છે, અરે હું મરી જઈશ, બચાવો બચાવો। કીડીબેન અંતાણે હતા, એ પાંદડું પણ ઉડ્યું, એટલે કીડીબેન શું કહે છે કે અરે હું મરી જઈશ, મને બચાવો બચાવો। એટલે ટીકુ શું કહે છે, ટીકુનો થપ્પો થપ્પો। આ ચંદુ શું કહે છે, હાથી કે ટીકુનો થપ્પો। આગળ છે પાંચમા નંબરનું, એકવાર ચંદુ હાર્યો એકવાર ટીકુ હારી। એકવાર ચંદુ પણ હાર્યો અને એકવાર ટીકુ પણ હારી। થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા। ચંદુએ બુદ્ધિ વાપરી, મોટા મોટા ગોર પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોરી બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો। આ ટીકુ, આ ચંદુએ બુદ્ધિ વાપરી, ફરીથી રમવા માટે રમવા લાગ્યા એટલે બુદ્ધિ વાપરી, એટલે ગોર મોર પથ્થરો હતો એની વચ્ચે પૂંછ મો અને કાન સંકુરીને બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો। એ કીડી શું કહે છે, એન ગેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતા જેવો પૂંછડી પણ દેખાવી ના જોઈએ, એમ કરીને કીડી બેન હસે છે કે શું કહે છે કે ભાઈ બરાબર સંતા જે પહેલી વખત સંતાણે તો એવી રીતે સંતાતો તું નહીં। છઠ્ઠા નંબરો, ટીકુએ આંખો ખોલી, બધે ચંદુ શોધે પણ ચંદુ તો શું તેની પૂંછડીએ દેખાતી ન હતી। ટીકુએ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળી। ટીકુ તો ભાઈ એક પથરા ઉપર ચડીને જોયું તો પણ એ આ ચંદુ હતો એ ટીકુને ક્યાંય મળ્યો નહીં, થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી। એટલે હાથી શું કહે છે, આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી। સાતમા નંબર, ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો, અરે એ તો ચંદુ હતો। જે ભાઈ આ પથ્થર હતો ટીકુ ચડી હતી એ વાસ્તવમાં પથ્થર નહોતો, પણ હાથીભાઈ જ હતા એટલે એ ઊભા થયા, એટલે કે છે અરે એ તો ચંદુ હતો, તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો। શું કરવા માંડ્યો, જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો જીતી ગયો। પછી કીડી શું કહે છે, સારું સારું કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર। આઠ નંબરનું, ટીકુએ અક્કલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગયું। ટીકુએ શું કર્યું, એની અક્કલ વાપરી કે તેના પગ પર થઈને તેના કાન પાછળ સંતાઈ ગઈ, ચંદુની ચામડી જાડી એને ખબર પણ ન પડી। ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી, આ કીડી હતી એ હાથીના કાન પાછળ સંતાઈ ગઈ, હાથીને ખબર ન પડી, એ હાથી ટીકુને ખૂબ જ શોધી। પછી શું કહે છે આગળ, આ ઝાડ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું, ટીકુડી તું દેખાતી કેમ નથી। હાથી શું કહે છે કે હું બધી જગ્યાએ જોયું પણ આ ટીકુડી તું દેખાતી કેમ નથી, હું તો હાર્યો તું જીતી, ટીકુબાઈ બહાર આવ હવે। શું કહે છે કીડીને હાથી કે હું હાર્યો હવે તું જીતી, હવે તો બહાર આવ। એટલે શું કહે છે આગળ કીડી, હું જીતી ગઈ હું જીતી ગઈ, આ રહી હું તારા કાનની પાછળ, તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું, એમ કરીને કીડીબેન હસે છે। નવમા નંબરનું, એકવાર તું જીતી એકવાર હું જીતું ટીકુડી। હાથી શું કહે છે,
एक वार हूँ हारी एक वार तू हार्यो चंदूड़ा। એટલે આ બંને વારા પરથી રમત રમતા હતા, એકવાર એ પણ હારે છે અને એકવાર બંને એકવાર હારે છે અને એકવાર જીતે છે। દસમા નંબરનું છે, હાથી કહે છે એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત, જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે। હા હા હા, એમ કરીને હાથી શું કહે છે કે ઝાડ ઝાડ રમ્યા હોત તો કોણ જીતત ભાઈ, હું જીતત, કે સૌથી મોટું ઝાડ પાડી આપે જીતે। એટલે કીડી શું કહે છે એ કરીને, અમે તો આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીતી જાત, ને નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે। કીડી શું કહે છે કે તમે ઝાડ ઝાડ કહો છો તો હું દર દર કહું છું, કે દર દર રમ્યા હોત કે દરમાં જે ઘૂસે એ જીતે। એટલે કે કીડી કહે છે કે હું નાનામાં નાના દરમાં પણ ઘૂસી જાઉં એટલે હું જીતી જાઉં। એ સાંભળી ચંદુ હસી પડ્યો, હા હા હા, તેની સૂંઢમાંથી પવન છૂટ્યો, આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબેન તે ઉડ્યા। આ બધી વાતો સાંભળીને હાથીભાઈ તો હસવા લાગ્યા અને એની સૂંઢમાંથી શું થયું ભાઈ, પવન ફૂંકાવા લાગ્યો એટલે આજુબાજુની જમીન હતી એ સ્વચ્છ થઈ ગઈ, ચોખ્ખી થઈ ગઈ, અને ટીકુબેન હતા તે પવનની સાથે ઉડવા લાગ્યા। તો મિત્રો, આપણે ટીકુબેન અને ચંદુની વાર્તા સમજી ગયા। ટીકુ અને ચંદુ સરસ મજાની રમત રમ્યા, એમાં હાર પણ થઈ જીત પણ થઈ, બંને સરસ રીતે રમત રમ્યા એ વાર્તા આપણે સમજી ગયા। હવે આગળ છે વાતચીત, શું આપે છે વાતચીત। આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી, વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે, તમારે મિત્રો મમ્મી જોડે બેસીને આ પ્રશ્નોના જવાબ તમારે બોલવાના। તો હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે, આ બધું તમારે મમ્મી જોડે બેસીને વાતચીત કરવાની। આગળ છે સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો। વાક્યો આપ્યા છે, સાચું વાક્ય હોય તો કાન પકડવાનું છે અને ખોટું વાક્ય હોય તો નાક પકડવાનું છે। એમાં પહેલું વાક્ય છે હાથી અને કીડી દુશ્મન હતા। મિત્રો આપણે વાર્તા સમજ્યા, એમાં હાથી અને કીડી શું હતા ભાઈ, દુશ્મન હતા કે ભાઈબંધો હતા, શું હતું ભાઈબંધો હતા, અને આમાં આપ્યું છે દુશ્મન હતા। તો વાક્ય કેવું છે ખોટું, તો તમારે મિત્રો શું પકડવાનું, નાક પકડવાનું। બીજા નંબર, હાથી કુસ્તી રમવા માટે રમવા માગતો હતો, હાથી તો શું રમવા માગતો હતો, કુસ્તી રમવા માગતો હતો, એ વાક્ય સાચું છે, એટલે શું પકડવાનું, કાન પકડવાના। ત્રીજું, ઝાડ હાથી ઝાડ પર સંતાઈ ગયો, હાથી ક્યાં સંતાયો હતો ભાઈ, ઝાડ ઉપર નહીં પણ ઝાડની પાછળ સંતાયો હતો, એટલે વાક્ય ખોટું છે, એટલે શું કરવાનું, નાક પકડવાનું। આગળનું વાક્ય છે કીડી પાંદડામાં છુપાઈ ગઈ, આ વાક્ય કેવું છે મિત્રો, સાચું વાક્ય છે, એટલે શું પકડવાનું, કાન પકડવાનું। કીડી જોર જોરથી ફૂંફાડા મારવા લાગી, કીડી ફૂંફાડા મારતી હતી કે હાથી ફૂંફાડા મારતો હતો મિત્રો, કોણ મારતું હતું, હાથી, એટલે આ વાક્ય કેવું છે ખોટું, એટલે શું પકડશું, નાક પકડવાનું। કીડી મોટેથી બૂમા બૂમ કરવા લાગી, આ વાક્ય પણ કેવું છે ખોટું, બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી, આ વાક્ય કેવું છે મિત્રો ખોટું, એક વખત હાથી પણ હારે છે એક વખત કીડી પણ હારે છે, એટલે આ વાક્ય તો ખોટું છે। હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો, એ પણ ખોટું વાક્ય છે, કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ, આ વાક્ય કેવું છે મિત્રો, વાર્તામાં આપણે સમજ્યા કે કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ હતી, આ વાક્ય કેવું છે સાચું છે, એટલે શું પકડીશું, કાન પકડીશું। જોર જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા, જોર જોરથી હસતા ભાઈ કીડીના બે દાંત બહાર આવી ગયા, આ વાક્ય કેવું છે ખોટું છે, કોઈ કીડીના દાંત બહાર આવ્યા નહોતા, એવું તો કોઈ વાક્ય વાર્તામાં આવ્યું પણ નહોતું, એટલે આ વાક્ય ખોટું છે, એટલે શું પકડીશું, નાક પકડીશું। તો મિત્રો આપણે ગુજરાતીમાં ભાગ બેમાં આપણે આજે સાચું હોય તો કાન પકડો ને ખોટું હોય તો નાક પકડો એ વાક્યો સુધી આપણે જોઈશું। આગળના આપણે પ્રશ્નોના જવાબ છે આપણે અગાઉના વિડીયોમાં જોઈશું। નમસ્તે।